નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. આજે આપને એક એવી હસ્તીથી મળાવીશું કે જેને લોકોએ દરેક પાત્રમાં ચાહ્યો, ખૂબ પ્રેમ આપ્યો. એક એવી વ્યક્તિ કે જેણે ટીવી સિરિયલથી લઈ ફિલ્મી દુનિયાનો સફર કર્યો. એક એવી વ્યક્તિ કે જેણે તાજેતરમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહેલી પરમાણુ મૂવીમાં પોતાના આગવા અંદાજથી લોકોના દિલ જીત્યા. પ્લીઝ વેલકમ મિસ્ટર દર્શન પંડ્યા. દર્શનભાઈ, આપ વીટીવીના સ્ટુડિયોમાં પધારા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આપના મનમાં જેટલા પણ સવાલો ઉદ્ભવે છે એ તમામ સવાલો દર્શન પંડ્યાને પૂછીશું, પરંતુ એ પહેલા એક નજર કરીએ તેમના કરિયર પર. નવ વર્ષ પહેલા ટીવી સિરિયલથી કરિયરની શરૂઆત કરનાર દર્શન પંડ્યાએ ક્યારે વિચાર્યું પણ ન હતું કે તેમને લોકોનો આટલો પ્રેમ મળશે. આદિત્ય વર્મા તરીકે નજરે પડ્યા. ત્યારબાદ દર્શન અનેક ટીવી સિરિયલોમાં છવાયેલા રહ્યા. 2011-12 યહાં મેં ઘર ઘર ખેલી ટીવી સિરિયલમાં દેવશીષ મુખર્જી, 2012 ક્યા હુઆ તેરા વાદા ટીવી સિરિયલમાં વિનીત રાયજાદાનો રોલ ભજવ્યો, 2014-15 ઇતના કરોના મુજે પ્યાર ટીવી સિરિયલમાં ડોક્ટર અમન મલ્હોત્રાનો રોલ ભજવ્યો જે લોકોએ ખૂબ જ વખાણ્યો, 2015-16 યે હૈ મોહબ્બતે, 2017 ક્વીન સે હમ જેવી ટીવી સિરિયલોમાં દર્શને લોકોના દિલમાં રાજ કર્યું. તાજેતરમાં સિનેમાઘરોમાં છવાયેલી મૂવી પરમાણુમાં દર્શન પંડ્યા જ્હોન અબ્રાહમ સાથે નજરે પડ્યા. પરમાણુ મૂવીમાં પાકિસ્તાની જાસૂસ સજ્જન સિંહના પાત્રમાં મારવાડી છટાને કારણે દર્શન પંડ્યા હાલ ખબરોમાં છે. વીટીવીના સ્ટુડિયોમાં દર્શન પંડ્યા પોતાના કરિયરના અનેક રાજ ખોલશે. દર્શનભાઈ, જ્હોન અબ્રાહમ પ્રોડક્શન જે હંમેશા પોતાની અલગ અંદાજમાં ફિલ્મો આપવા માટે વખણાય છે, પરમાણુ મૂવીમાં જ્હોન સાથે કામ કરવાનો આપનો અનુભવ કેવો રહ્યો? બહુ લર્નિંગ એક્સપિરિયન્સ રહ્યો, ઘણું બધું શીખવા મળ્યું મને. મારી એક્સેન્ટ હતી રાજસ્થાની, તો એ ભાષા શીખવા મળી. અલગ રીતનું આખું સિસ્ટમ હતી બધું કામ કરવાની, તો એ સિસ્ટમ જાણવા મળી. જ્હોનની સાથે ફાઇટ સિક્વન્સ હતા, તો એની પાસેથી અમુક ટિપ્સ મળી એનો ફાઇટ કરવાની, ને મારે થોડું બોડી બિલ્ડ કરવાની હતી તો એની પણ જ્હોન પાસેથી ટિપ્સ મળી. ડિરેક્ટર પાસેથી ઘણું બધું શીખવા મળ્યું, તો ઓલ ઇન ઓલ ઇટ વોઝ અ લર્નિંગ એક્સપિરિયન્સ, બહુ બધું શીખવા મળ્યું. દર્શનભાઈ, ઓલમોસ્ટ મૂવી રણની અંદર શૂટિંગ થયું છે, અને ખાસ કરીને જો વાત કરીએ તો ગરમીનું પ્રમાણ પણ રણમાં વધુ હોય છે, તો કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો આવી ગરમીમાં? ઘણા લોકો રણની અંદર કામ કરતા હોય છે કે આજે અમદાવાદમાં અહીંયા આટલો તડકો છે, છતાંય બધા બહાર એનો એમના કામથી કરતા હોય, તો કોઈ એમાં અમારામાં અને બીજા લોકોમાં કોઈ ફરક નથી. અને જ્યારે કામ કરતા હોય ને ત્યારે, અને એ કામ આપણને ગમતું હોય ત્યારે તકલીફ ન થાય, એ ગરમી ગરમી ન લાગે. એટલે હું ખરેખર કહું તો અત્યારે હું અમદાવાદમાં ફરું છું તો મને થોડી ગરમી લાગે છે. હું ત્યાં ડેઝર્ટમાં શૂટ કરતો તો મને બિલકુલ ગરમી નહોતી લાગતી. એટલે ટૂંકમાં માણસ કામમાં પરોવાયેલો હોવો જોઈએ. હા, બસ. કેટલા દિવસ શૂટિંગ ચાલ્યું આ મૂવીનું? 54 ડેઝ, એટલે 56 ડેઝનું શેડ્યુલ હતું, તો 2 દિવસ જલ્દી ખતમ કર્યું શેડ્યુલ. એક સિક્વન્સ છે તમારી જ્હોન સાથે, એમાં ફાઇટિંગ સિક્વન્સ જે બતાવી છે મૂવીમાં, તો એ અનુભવ કેવો રહ્યો, અને કોઈને વાસ્તવમાં કોઈને ઈજા પહોંચી હતી કે કેમ? ના ના ના, વાસ્તવમાં તો કોઈને ઈજા નહોતી પહોંચી. અને એમાં એવું હતું કે 2 ફાઇટ સિક્વન્સ હતી, એક જ્હોન સાથે ને એક ડાયના સાથે. તો બીકોઝ ઓફ ફિલ્મની લેન્થને કારણે એ ડાયના પેન્ટીવાળી જે સિક્વન્સ હતી ફાઇટની, એને કાપવી પડી છે. તો એ સિક્વન્સમાં મને ઘણી બધી ઈજા પહોંચી હતી, મને લોહી પણ નીકળ્યું હતું. ત્યારે મેં ડિરેક્ટરને કીધેલું કે મેં આ ફિલ્મને લોહી આપ્યું છે, આ ફિલ્મ ચાલવી જોઈએ. અને સાચેમાં ચાલી પણ છે મૂવી. હા, યા ચાલી પણ છે, તો ઇટ્સ અ ગુડ સાઇન. પણ જ્હોન સાથે તો અમારું બંનેનું કેમિસ્ટ્રી એટલા કમ્ફર્ટેબલ થઈ ગયા હતા કે
નો ફટાફટ આ એ સિક્વન્સ શૂટ થઈ ગયો અડધા દિવસમાં, ખબર જ ના પડી. તો એ સિક્વન્સમાં તો બહુ એકદમ સ્મૂથલી થયું બધું. દર્શનભાઈ, અમે આપના વિશે રિસર્ચ કર્યું છે અને એમાં એવું જાણવા મળ્યું કે તમે છેલ્લે ક્વિન્સ ટીવી સિરિયલમાં રોલ કર્યો ને ત્યારબાદ લાંબા સમય પછી તમે અચાનક ધડાકો કર્યો અને પરમાણુ મૂવીમાં જોવા મળ્યા. તો હવે દર્શન પંડ્યા ફિલ્મોમાં જ કામ કરશે કે પછી ટીવી સિરિયલમાં પણ જોવા મળશે? મેં કોઈ પ્લાન નહોતું કર્યું ટીવી સિરિયલ કરવાનું, કે મેં કોઈ પ્લાન નહોતું કર્યું ફિલ્મ કરવાનું, અને હજી હું કોઈ પ્લાન નથી કરી રહ્યો. તો જેમ હમણાં પરમાણુ ધડાકો થયો એવી રીતના જ કંઈક ધડાકો થશે, મને નથી ખબર. બિલકુલ. આપણે પરમાણુ મૂવીમાં જે પઠાણી વેશની અંદર જે મારવાડી છટા, તો એ કોઈ મૂવીનો કોઈ ડાયલોગ આપને યાદ હોય? આપ ડાયલોગમાં એવું છે ને જીડી, કે પહેલાંની ફિલ્મોના એવા ડાયલોગ્સ હતા કે એવું બોલી શકાતા હતા. બિલકુલ. અત્યારે બહુ જ આપણે જેમ અત્યારે વાતચીત કરી રહ્યા છીએ કે નોર્મલ એવી રીતના જ વાતચીત કરતા હોય છે, અત્યારની ફિલ્મો બહુ રિયાલિસ્ટિક લેવલ ઉપર આવી ગઈ છે. પહેલાંની ફિલ્મો થોડીક ઓવર ધ ટોપ હતી, કેતને આદમી થે, આવું બધું બોલી શકાતું હતું. હવે એવા કોઈ ડાયલોગ, એવો કોઈ ડાયલોગ છે યાદ નથી મને, કારણ કે બહુ જ કોલોક્વલ લેંગ્વેજ છે. બિલકુલ. મારવાડી લેંગ્વેજ શીખવા માટે કેટલી મહેનત કરી તમે? એક ટીચર રાખેલા. અચ્છા. જે મને લેંગ્વેજ શીખવાડતા હતા, તો એમની સાથે અને ડિરેક્ટર સાથે થોડા સેશન થયા, અને યા ઇટ ટુક સમ ટાઈમ, પણ વાંધો ન આવ્યો. દર્શનભાઈ, છતાં પણ મને, હું તમને યાદ અપાવી દઉં કે તમે યુએસએના જે સ્પાઈ સાથે એક મારવાડી છટામાં એક ડાયલોગ બોલો છો, એ અમારી પાકિસ્તાન કી આઈએસઆઈ ભી કુછ કમણા હે તુમ્હારે અમેરિકા કે સીઆઈએસએ. વાહ, આ ડાયલોગ ખરેખર લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. દર્શનભાઈ, આપે 2009માં આપકી અંતરા સિરિયલથી શરૂઆત કરી, એમાં આપે એક પિતાનો રોલ નિભાવ્યો, ખૂબ જ સહજ ધીરજ તીર ગંભીરપૂર્વક આપે એક પિતાનો રોલ નિભાવ્યો. ટીવી સિરિયલોમાં ખાસ કરીને મોટાભાગના એક્ટર પિતાનો રોલ કરતા એટલા માટે ડરતા હોય છે કારણ કે એમને એવું લાગતું હોય છે કે કદાચ આવનારા સમયમાં આવા જ રોલ ઓફર થશે. તો દર્શન પંડાને ક્યાંક એવો ડર ન લાગ્યો? લાગ્યો તો મને, અને મેં ના પણ પાડેલી એ શો કરવાની. પછી જ્યારે મને એ લોકોએ બેસાડીને આખા શો વિષયમાં સમજાવ્યું, સ્ટોરી કીધી, જણાવ્યું બધું, તો મને થયું કે જસ્ટ બિકોઝ ઓફ ધીસ ફિયર હું આ શો ન છોડી શકું, કારણ કે એ ખરેખર સરસ રીતે લખાયેલો અને સરસ રીતે ડિરેક્ટ થયેલો એ શો હતો. સો આઈ ફીલ કે આઈ વોઝ લકી ઇનફ ટુ ડુ દેટ શો. અને એ પછી મારી સાથે પણ એવું થયેલું, મને પણ ફક્ત ફાધરના કેરેક્ટર્સ ઓફર થતા હતા, એટલે એ ડર ખોટો પણ નહોતો. પણ આ મેં ફાઇટ કરી અને મોર લેસ કે આગે જીતે. ઇતના કરોના પ્યાર ટીવી સિરિયલમાં ડોક્ટરનો રોલ આપે નિભાવ્યો, અને આપકી અંતરામાં એક પિતાનો રોલ, એક ધીર ગંભીર રોલ હતો અને એક ડોક્ટરનો રોલ હતો, એ પણ લોકોએ ખૂબ વખાણ્યો. બંનેમાંથી કયું પાત્ર આસાન હતું કરવા માટે? આસાન તો આમ બંને નહોતા, પણ પેલા ડોક્ટરના કેરેક્ટરમાં શું છે કે એ થોડું હ્યુમર હતું, તો મજા આવી. આ કેરેક્ટર થોડું આમાં અલગ રીતે મજા આવી, તો મજા તો આવી, પણ આ આમાં થોડું છે ને હેવી થઈ જવાય પોતે રિયલ લાઈફમાં. આમાં તમે કરતા હો, જ્યારે કોમેડી કરતા હો, હ્યુમર કરતા હો, તો તમે પણ થોડાક યુનો રિયલ લાઈફમાં થોડા એનો શાંત રહો, તમે એનો મજા કરો. તો ઇટ ડિપેન્ડ્સ, મજા તો બંને બધું જ કરવામાં આવે છે અને ડિફિકલ્ટી પણ બધું જ કરવામાં આવે છે, કારણ કે અલ્ટિમેટલી એ પણ એક ઇમોશન છે, આ પણ એક ઇમોશન છે. ઓકે, તો એને આપણે જ્યારે એના પડદા ઉપર લાવવાના હોય તો એ ડિફિકલ્ટ તો હોય છે. બિલકુલ. બટ જેવા ઇમોશન હોય ને, તમારું સ્ટેટ ઓફ માઇન્ડ પણ એવું થઈ જાય, તો એ જરા ધ્યાન રાખવું પડે બસ. દર્શનભાઈ, આપના ફેમિલી વિશે પણ અમે જાણ્યું છે. આપકી અંતરામાં એક પિતાનો રોલ દર્શન પંડ્યા નિભાવે છે, તેમાં એક દીકરીનો પિતા તરીકે બખૂબી બહુ સારી રીતે કિરદાર નિભાવે છે, અને આપની વાસ્તવિક લાઈફમાં પણ આપની એક દીકરી છે, વાણી નામ છે એનું. તો વાસ્તવિક લાઈફમાં વાણી સાથે તમારું કેવું બોન્ડિંગ છે? જો એક ફાધરનું ડોટર સાથે હોય એવું જ છે. ને સમય આપી શકો છો ખરા તમે? યા યા, એબ્સોલ્યુટલી ફૂલ. ઓકે. દર્શન પંડ્યા થિયેટર લાઈફથી શરૂઆત કરે અને તેની જ સાથે કામ કરતી એક યુવતીના પ્રેમમાં પાંગરે અને ત્યારબાદ લગ્ન જીવનમાં એ પ્રેમ પરિણમે.
આનો કોઈ યાદગાર પ્રસંગ? યાદ નથી આવતું મને કઈ, કારણ કે મારો એક પ્રોબ્લેમ. તમે કેવી રીતે એમને આમ ઓફર કરી મેરેજ કરવા માટે? ઇટ વોઝ મ્યુચ્યુઅલ, કઈ ઓફર નથી કરી કે કઈ આમ યુ નો ઓલું નહોતું કર્યું વધારે. ઇટ વોઝ મોરલેસ વી બોથ વર મેચ્યોર્ડ ઇનફ, તો ઇટ વોઝ મોર ઓફ મ્યુચ્યુઅલ. બહુ ફિલ્મી નથી અને હું આમ રિયલ લાઈફમાં બહુ બોરિંગ છું, યુ નો, સો એટલે કોઈ એવું કોઈ ફિલ્મી સ્ટોરી નથી મારી પાસે કે હું તમને કહી શકું અને બહુ ઇન્ટરેસ્ટિંગલી થઈ શકે એવું કંઈ. આઈ ડોન્ટ હેવ એનીથિંગ. શિલ્પા પંડ્યા જે તમારા વાઇફ છે અને તમે, વાણીને કેટલો સમય આપી શકો છો? ટૂંકમાં તમે કેટલો સમય સાથે પસાર કરી શકો છો? કારણ કે શિલ્પા પંડ્યા પણ સુનિલ ગ્રોવરના મેનેજર છે. સી મોર ઓર લેસ મેક્સિમમ ટાઈમ આપણે કામ કરતા હોય ઓફકોર્સ, બટ જેવો ટાઈમ મળે તો એના માટે જ હોય, વાણી માટે જ હોય, એનો એ બચ્ચા માટે જ હોય. તો અમે લોકો ઇનફ ટાઈમ આપીએ છીએ અને યુ નો વી. ક્યારેક ભાભીજીએ તમારી ક્લાસ લીધી હોય એવું બન્યું ખરું? રોજ. કઈ બાબતોને લઈને? બધી જ બાબતો. જે નોર્મલ મને ભૂલવાની બહુ આદત છે સખત, એનો તો એક દર વખતે એના વિષયમાં ક્લાસ લેવાય, યુ નો મને કહેવામાં આવે કે આયશા દર્શન પંડ્યા પાસે બહાનું તૈયાર હોય. ના બાનું નહીં, ના હવે શું છે કે હવે એક્સેપ્ટ કરી લીધું છે કે આ નહીં જ યાદ રહે તો. હા પણ છતાંય એનો ક્લાસ તો લાગે. દર્શક મિત્રો, દર્શન પંડ્યાને લઈને કેટલીક ફરિયાદો છે, એ ફરિયાદો વિશે પણ આપણે જણાવીશું. રોકાઈશું. આપણી સાથે સ્ટુડિયોમાં છે દર્શન પંડ્યા. આપણે એમને તમામ સવાલો પૂછ્યા, એ સહજતાથી તમામ સવાલોના જવાબ આપી રહ્યા છે. કેટલીક ફરિયાદો છે તેમના ફેન્સને, એના વિશે દર્શન પંડ્યાને સવાલ પૂછીશું. દર્શનભાઈ, તમારા જે ફેન્સ છે, તમારા ફોલોઅર્સ છે, એમની એક હાર્ડ ફરિયાદ છે કે દર્શન પંડ્યા સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી રહેતા, કનેક્ટ કેવી રીતે રહેવું દર્શન પંડ્યા સાથે? ઇમ્પોર્ટન્ટ શું છે? હું સારું કામ કરું અને એમને એન્ટરટેઈન કરું એ ઇમ્પોર્ટન્ટ છે, કે હું સોશિયલ મીડિયા પર એક્ટિવ રહું એ ઇમ્પોર્ટન્ટ છે? પણ તમારા ફેન્સ એવું માને છે. એમને પણ મારું કામ શું છે? મારા ફેન્સ માટે મારી રિસ્પોન્સિબિલિટી શું છે? એમને એન્ટરટેઈન કરવું ને? બિલકુલ કરેક્ટ. તો જો હું એ બરાબર નહીં કરું, હા, તો એ લોકો મને ફરિયાદ કરી શકે છે. બિલકુલ બરાબર. સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ વધારે નહીં રહેવાનું કારણ એ જ છે, એક નહીં ઘણા બધા કારણો છે. એક તો કે સોશિયલ મીડિયા પર શું છે કે બધા સતત એવું નાખ્યા કરે કે જો હું અહીંયા છું, હું જીમમાં છું, હું આ કરું છું, તે કરું છું, તે કરું છું, યુ નો, સો ઓલ ધ ટાઈમ વન કેનોટ બી હેપી. બિલકુલ. તો સોશિયલ મીડિયા તમને ડબલ ફેસ થવાનું કે એનો મજબૂર કરે છે, જે હું થઈ નથી શકતો. ઓકે. બિલકુલ. અને હું થોડોક પ્રાઇવેટ પર્સન છું કે મને બીજાની કોઈની લાઈફમાં ઇન્ટરેસ્ટ નથી કે બીજા કોઈ શું કરી રહ્યા છે શું નહીં, અને મને મારી લાઈફ એક્સપોઝ કરવામાં કોઈ એનો મજા નથી. હું કામ કરું છું, એ કામ એ જુઓ, યુ નો. ફોર એન એક્ઝામ્પલ, આપણા સ્કૂલમાં કોઈ ટીચર હોય. બિલકુલ. અને બહુ જ સરસ ભણાવતા હોય, બહુ ફેમસ હોય ટીચર, પણ કોઈને એ ઇન્ટરેસ્ટ ના હોય કે એમના ઘરમાં શું છે આ તે. ઇન્ટરેસ્ટ એ જ હોય કે સારું ભણાવે, એ સારું કામ કરે. ઓકે. પછી એ ઘરમાં શું કરે છે અને ક્યાં જાય છે અને એમના એનો બૈરી છોકરાઓ સાથે શું, નો નો નો. ઓકે. તો મારું કામ બરાબર કરું હું, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આઈ થિંક સો. દર્શન પંડ્યાને એવો તો ટ્રાવેલિંગનો કેવો શોખ છે કે ગમે ત્યારે બેગ ભરીને નીકળી જાય છે. હા, ટ્રાવેલિંગ એટલે ત્યાં એ બધું જાણવા મળે, યુ નો, એક્સપ્લોર કરવા મળે લોકોને, કલ્ચરને, જગ્યાને, અને એનાથી એઝ અ પર્સન, એઝ અ હ્યુમન ઇમ્પ્રૂવ થઈ શકાય, અને એનાથી જ એઝ એન એક્ટર ઇમ્પ્રૂવ થઈ શકાય. સો ઇફ આઈ એમ ટ્રાવેલિંગ સમવેર ડાઉન ધ લાઈન, આઈ એમ વર્કિંગ. બિલકુલ. દર્શન પંડ્યા માટે પ્રેફરન્સ શું છે, ટીવી કે ફિલ્મો? એક્ટિંગ એનીવેર, ટીવી હોય કે પછી ફિલ્મોની વાત હોય. સારી સ્ટોરી, સારું કેરેક્ટર, બસ, પછી કોઈ પણ મીડિયમ હોય. ટીવી સ્ક્રીન પર એકદમ સહજ, પ્રેમાળ, ચિંતિત, ધીર, ગંભીર,
દેખાતા દર્શન પંડ્યા રિયલ લાઈફમાં કેટલા રોમેન્ટિક છે? રિયલ લાઈફમાં હું બહુ જ લેસ એક્સપ્રેસિવ છું. ઓકે, હું વધારે એક્સપ્રેસ નથી કરી શકતો કોઈ પણ ફિલિંગ મારી. અને આઈ થિંક એટલા માટે જ જે કેમેરાની સામે હું એક્સપ્રેસ કરું છું, કારણ કે કેમેરાની સામે હું દર્શન નથી, કોઈ બીજું કેરેક્ટર છું, તો હું ઇઝીલી કરી શકું છું. એઝ માય સેલ્ફ, એઝ દર્શન હું એક્સપ્રેસ નથી કરી શકતો. દર્શન પંડ્યાને શું ગમે છે? મારું કામ. કામ સિવાય કોઈ અધર એક્ટિવિટી? કામ સિવાય ટ્રાવેલિંગ. ટ્રાવેલિંગમાં કયા પ્લેસ તમને વધારે પસંદ છે અથવા તમે ત્યાં જઈને આવ્યા હોય એવા પ્લેસ કોઈ? હું ઘણી જગ્યાએ જઈ આવ્યો છું, યુએસ જઈ આવ્યો છું, કેન્યા જઈ આવ્યો છું, પણ મને હિમાચલ જવાની બહુ મજા આવી. હમણાં રિસન્ટલી હું ગયો હતો ફર્સ્ટ ટાઈમ. સો એ પછી હું સિલિગુડી ગયો હતો, એ પણ બહુ સરસ જગ્યા છે. તો ઇન્ડિયા મેં હજી વધારે એટલું બધું એક્સપ્લોર નથી કર્યું, પણ આઈ થિંક ઇન્ડિયા જ સૌથી. મેં યુએસ ઘણું બધું જોયું છે, હું બે વાર ગયો છું, પણ છતાંય ઇન્ડિયામાં જ ફરવાની જે મજા આવે છે એ બીજે ત્યાં એટલી ઓછી આવે છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આભમાં કે દરિયામાં એક પણ કેડી નથી, એનો મતલબ એવો નથી કે કોઈએ સફર ખેડી નથી. સફર ખેડી છે દર્શન પંડ્યાએ. વેલકમ બેક દર્શક મિત્રો, એક્ટર દર્શન પંડ્યા વીટીવીના સ્ટુડિયોમાં છે, તમામ સવાલોના જવાબ આપી રહ્યા છે. દર્શનભાઈ, એક સવાલ યાદ આવે છે કે દર્શન પંડ્યાના જીવનનો કોઈ એવો યાદગાર પ્રસંગ જે આજે આપને કહેવો ગમે, અથવા એવો કોઈ ઇન્સિડન્ટ? એવો કોઈ ઇન્સિડન્ટ તો નથી, પણ એક વસ્તુ છે કે જ્યારે મેં ડિસાઈડ કર્યું કે મારે, હું પહેલાં જ ભણવા માટે બોમ્બે જતો રહેતો. ઓકે. આફ્ટર સ્કૂલિંગ ત્યાં કોલેજ મેં બોમ્બેમાં કરી, પણ જ્યારે મેં ડિસાઈડ કર્યું કે મારે એક્ટિંગ માટે બોમ્બેમાં રહેવું છે હવે, એ પછીથી અત્યાર સુધી મને મારા ફેમિલીએ અને ખાસ કરીને મારા મિત્રોએ, મારા ફ્રેન્ડ્સે બહુ જ સપોર્ટ કર્યો છે. અને આઈ થિંક હું ટકી રહ્યો અત્યાર સુધી એનું એક બહુ મોટું કારણ છે મારા ફેમિલીનો સપોર્ટ અને મારા ફ્રેન્ડ્સનો સપોર્ટ. અધરવાઇઝ હું ન ટકી શક્યો હતો કદાચ. સો યા, આઈ કેન શેર દેટ થિંગ કે એક બહુ યાદગાર વસ્તુ છે મારા માટે, અને એ સપોર્ટ હજી છે એનો. બિલકુલ. અને દેટ્સ વાય આઈ એમ સ્ટીલ ગોઈંગ ઓન. દર્શનભાઈ, દરેક એક્ટર ખૂબ સંઘર્ષમય સમયમાંથી પસાર થતો હોય છે. દર્શન પંડ્યાએ થિયેટરની લાઈફથી લઈને ફિલ્મો સુધી પહોંચવા માટે કેટલો સંઘર્ષ કર્યો? આઈ થિંક એ સંઘર્ષ નથી, એ પણ એક લર્નિંગ પ્રોસેસ છે. જો તમે એને એ રીતે જુઓ ને તો તમને સંઘર્ષ નહીં લાગે, કારણ કે દરેક વસ્તુમાંથી કંઈક શીખવાનું છે. હું તમારામાંથી પણ કંઈ શીખી રહ્યો છું. ઓકે, તો એ એક લર્નિંગ પ્રોસેસ છે, અને એમાં પણ મજા આવીને હવે પણ મજા આવે છે. આપ અમદાવાદના રહેવાસી છો એવું અમે જાણ્યું છે, તો અમદાવાદમાં કોઈ સમય પસાર કર્યો હોય, અમદાવાદની કોઈ આપની મેમરી હોય કોઈ એવા એરિયાની? મેં તમને કીધું ને, હું બહુ ભૂલકણો છું, મને યાદ નથી રહેતું બધું. એટલે મુંબઈ તમે ક્યારે શિફ્ટ થયા? બહુ નાના હતા એટલે શિફ્ટ થયા હતા કે પછી? હા, હું અહીંયા અમદાવાદમાં 10th સુધી અમદાવાદમાં હતો. ઓકે. હા, મારું 10th કમ્પ્લીટ કરીને પછી હું બોમ્બે ગયો હતો કોલેજ માટે, તો ત્યાં સુધી હું અહીંયા જ હતો અમદાવાદમાં. અમદાવાદમાં તમે ક્યાં રહેતા, કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો એવી કોઈ? હું પેલા અરોમામાં હતો. ઓકે. ઉસ્માનપુરામાં છે અરોમા. બિલકુલ. અને હું નારણપુરામાં, હજી ઘર છે મારું ત્યાં નારણપુરામાં. બિલકુલ. એટલે ફેમિલીના કોઈ સભ્યો અહીં રહ્યા છે? હા, મારા મમ્મી પપ્પા, એ લોકો, મારી સિસ્ટર, એ લોકો અહીંયા રહે છે. અચ્છા, એ બધા અહીંયા રહે છે. ઓકે. દર્શન પંડ્યા આજથી 5 વર્ષ પછી પોતાને ક્યાં જોવા માંગે છે? હું આજથી 5 વર્ષ પહેલાં ક્યાં હતો ને એ પણ મને નથી ખબર. ઓકે. અને મેં તમને પહેલાં પણ કીધું કે હું પ્લાન નથી કરતો કંઈ, કારણ કે હું જે પણ પ્લાન કરું છું એનું એવું કંઈ થતું નથી, અને જે થાય છે મારા પ્લાન કરતાં બેટર હોય છે. તો પ્લાનિંગ કરવામાં હું ટાઈમ વેસ્ટ નથી કરતો, એમાં હું માનતો નથી. તો આઈ જસ્ટ ગો વિથ ધ ફ્લો. તો હું ભવિષ્યનો બહુ વિચાર નથી કરતો, પ્રેઝન્ટમાં રહું છું.
દર્શનભાઈ, આપ અમારા મહેમાન બન્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવનાર સમયમાં આપ અન્ય ફિલ્મોમાં પણ કામ કરો તેવી વીટીવી પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કદમ કદમ પર આપ સફળતાને જુઓ. તો દર્શક મિત્રો, આ હતી દર્શન પંડ્યા સાથેની ખાસ મુલાકાત.